Hello friends, you are welcome to the video number 40. This video is about written communication in business, human resources in an organization, and objective of the unit and introduction. Now, effective written communication, what is the course? See, communications are of two types, oral and written, you know. So we will see about written. Course points are introduction, when and when not to use written communication, amount of discussion required, shades of meaning. Then next point, formal communication, writing effectively. Sub points, one, subject line. Second, put the main point first. Third, know your audience. And fourth, organization of the message. These are the points, sub-points you have to learn. Now, see, what is written communication in business particular? See, here you see one businessman writing. Effective written communication has the greatest significance in today's business world. It has the greatest significance in today's business. He is an innovative, active, of the mind. It is essential for preparing personal material. Speech came before writing, but writing is more unique and formal than speech. So this is just explanation and understanding of the effective written communication. M. K. Oma, which is the greatest significance of today's business and world. Ajna ધંધા કે દુનિયામાં કોમ્યુનિકેશન રિટન કોમ્યુનિકેશનનું ખૂબ જ મહત્વ છે. ઇનોવેટિવ એક્ટિવિટી આ એક માનસિક પ્રવૃત્તિ છે અને ઇનોવેટિવ છે. મટીરિયલ પ્રમોશનલ મટીરિયલ માટે આ જરૂરી છે. સ્પીચ આમ તો પહેલાં આવે, એટલે કે ઓરલ વર્ક પહેલાં આવે રાઇટિંગ પહેલાં, પરંતુ રાઇટિંગ એ યુનિક છે અને ફોર્મલ છે. મિત્રો, યુ કેન સી જસ્ટ હિયર વન સીન ઓફ એન ઓર્ગેનાઇઝેશન એન્ડ હ્યુમન રિસોર્સિસ ઇન ઓર્ગેનાઇઝેશન. જનરલી ઇન એની ઓર્ગેનાઇઝેશન દેર ઇઝ ઓલવેઝ વન હેડ, દેટ ઇઝ જસ્ટ લેવલ વન. એટ લેવલ વન દેર ઇઝ ઓલવેઝ હેડ, અંડર હિમ there are other directors. This may be the chairman or head person or the owner. Then under him there are directors, L2, second level. So then third, under each director there are executive office, executives. This has one department, this is for another, this is for third, and they have. See, then under the executive there are other persons. So this is level 4. See, he has 1, he has 2, he has a 1, he has 1, 2, this way. And under this person there are 2 more. So that is level 5. This way, in any organization there are human sources and they are divided in different levels. મિત્રો, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન, કોઈ પણ સંસ્થા, ઇન્સ્ટિટ્યૂટ કંઈ પણ હોય તો એનો હંમેશા એક વડો હોય, એના અંડરમાં બીજા ટ્રસ્ટીઓ હોય કે ભાગીદારો હોય કે ડાયરેક્ટર્સ હોય. દરેક ડાયરેક્ટર્સ હોય તો એના અંડરમાં દરેક વિભાગ આપેલો હોય, એના અંડરમાં બીજા ઓફિસરો એટલે એક્ઝિક્યુટિવ્સ હોય, એક્ઝિક્યુટિવના અંડરમાં ઓફિસર્સ હોય અને એમના અંડરમાં ક્લાર્ક કે પ્યોન વગેરે હોઈ શકે. કોઈકમાં 5 લેવલ હોય, કોઈકમાં 4 લેવલ હોય, કોઈકમાં 3 લેવલ હોય, દરેકમાં જુદા જુદા લેવલ હોય. જ્યાં જ્યાં આવા માણસો છે ત્યાં ત્યાં કોમ્યુનિકેશનની જરૂર ઊભી થાય છે. તો આ કોમ્યુનિકેશન કેવી રીતે થાય છે એ આપણે સમજવાનું છે. પણ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં હ્યુમન રિસોર્સિસ સમજ, હવે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ હોય તો એના ઓબ્જેક્ટિવ્સ હોય છે. સો આફ્ટર લર્નિંગ ધીસ ટોપિક ધ લર્નર વિલ નો ઓર ગેટ ધીસ થિંગ. ધ લર્નર વિલ
know the meaning and importance of written communication in organization. એટલે આ યુનિટ તમે શીખ્યા પછી તમે ઓર્ગેનાઇઝેશન રિટન કોમ્યુનિકેશનનું ઇમ્પોર્ટન્સ શું છે ઓર્ગેનાઇઝેશનમાં તે જાણશો. કેરેક્ટરિસ્ટિક્સ ટાઈપ્સ એન્ડ એડવાન્ટેજ વર્સિસ ડિસએડવાન્ટેજ ઓફ રિટન કોમ્યુનિકેશન. એના કેરેક્ટરિસ્ટિક શું છે, એના પ્રકાર ટાઈપ શું છે, એના એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ શું છે તે પણ જાણશો. વેન ટુ યુઝ એન્ડ વેન નોટ ટુ યુઝ રિટન કોમ્યુનિકેશન, તમને એ પણ ખ્યાલ આવશે કે રિટન કોમ્યુનિકેશનનો ક્યારે ઉપયોગ કરવો અને ક્યારે ન કરવો આવા ઓર્ગેનાઇઝેશન્સમાં. ધ પર્પઝ ઓફ રાઇટિંગ, રાઇટિંગનો હેતુ શું. ધ પ્રિન્સિપલ પ્રોસેસ એન્ડ ટાઈપ્સ ઓફ રાઇટિંગ, રાઇટિંગના પ્રિન્સિપલ શું છે, એની પ્રોસેસ કેવી છે, એના પ્રકાર કેવા છે તે પણ જાણશો. અબાઉટ ઇફેક્ટિવ રાઇટિંગ, ઇફેક્ટિવ રાઇટિંગ કોને કહેવાય તે પણ જાણી શકો. મિત્રો, હવે એનું ઇન્ટ્રોડક્શન જોઈએ. ધ કોમ્યુનિકેશન ધેટ ટેક પ્લેસ વિથ હેલ્પ ઓફ રિટન સિમ્બોલ્સ, આઈધર હેન્ડ રિટન ઓર પ્રિન્ટેડ, ઇઝ નોન એઝ રિટન કોમ્યુનિકેશન. પહેલો એક સ્પષ્ટ જાણી લો કે રિટન કોમ્યુનિકેશન કોને કહેવાય, કે જ્યાં આગળ રિટન સિમ્બોલ એટલે લેખિત સિમ્બોલનો ઉપયોગ હોય, પછી હાથના હોય કે છાપવાના હોય, એનો ઉપયોગ કરી જે કોમ્યુનિકેશન થાય તેને રિટન કોમ્યુનિકેશન કહેવાય. સેકન્ડ, ધ એલિમેન્ટ ધેટ ફેસિલિટેટ રિટન કોમ્યુનિકેશન ઇન ધ ઓર્ગેનાઇઝેશન ઓર ઇન્સ્ટિટ્યુટ્સ આર મેમોઝ, લેટર્સ, બુલેટિન્સ, સર્ક્યુલર્સ, ઇન્સ્ટ્રક્શન બુકલેટ્સ, રિપોર્ટ્સ, મેન્યુઅલ્સ, હેન્ડબુક્સ વગેરે. તો કોઈ પણ આવા ઓર્ગેનાઇઝેશનમાં આ બધી જાતના રિટન કોમ્યુનિકેશનનો ઉપયોગ થતો હોય છે, જેમાં મેમો, લેટર વગેરે આદિ જોઈ શકો છો. એની કાઇન્ડ ઓફ ઇન્સ્ટ્રક્શન ધેટ યુઝિસ રિટન વર્ડ્સ ઇઝ કોલ્ડ રિટન કોમ્યુનિકેશન. આમ કોઈ પણ ઇન્સ્ટ્રક્શન રિટન વર્ડ્સમાં હોય એ રિટન કોમ્યુનિકેશન. એટલીસ્ટ ટુ પર્સન્સ આર ઇન્વોલ્વડ ઇન ઇટ. અને રિટન કોમ્યુનિકેશનમાં કમસે કમ બે વ્યક્તિઓ તો જોડાયેલા હોય. રિટન કોમ્યુનિકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધ પ્રેઝન્ટ સિનારિયો. આજની પરિસ્થિતિમાં રિટન કોમ્યુનિકેશન ઘણું જ અગત્યનું છે. ઇન ધીસ એજ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ મોસ્ટ પોપ્યુલર અમોંગ ઓલ ધ ટાઈપ્સ ઓફ બિઝનેસ કોમ્યુનિકેશન. આ માહિતીનો જમાનો છે, એમાં આ ખૂબ જરૂરી છે. સી, ઓનર્સ, મેનેજર્સ એન્ડ એની પર્સન ઇન્વોલ્વ ઇન બિઝનેસ નીડ ટુ બીકમ એફિશિયન્ટ in written communication and also motivate their employees to do the same. કોઈ પણ સંસ્થા હોય, તેનો માલિક હોય, મેનેજર હોય, અગર તો સંસ્થામાં કોઈ પણ જોડાયેલા વ્યક્તિઓ હોય તો એમણે રિટન કોમ્યુનિકેશન ઉપર માસ્ટરી મેળવવી જોઈએ અને સાથે સાથે એમના એમ્પ્લોઈઝ પણ તે કરે, જાણે, એ માટે એમને મોટિવેટ કરવા જોઈએ, પ્રોત્સાહિત કરવા જોઈએ. મિત્રો, આ છે કોઈ પણ સંસ્થાનો રિટન કોમ્યુનિકેશનનો ઇમ્પોર્ટન્સ. મિત્રો, અહીંયા તમે રિટન કોમ્યુનિકેશન સંસ્થામાં કેવું જરૂરી છે, શું જરૂર છે, કોને જરૂર છે આ બાબતો જાણી છે. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોઝમાં એથી પણ વિશેષ જોઈશું. થેન્ક યુ.